थराद તાલુકાના પઠામડા ગામે સ્મશાનગૃહની દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે પઠામડા ગામના સ્મશાનગૃહમાં બનાવવામાં આવેલ દિવાલમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે ગામના સ્મશાન ગૃહમાં જે દિવાલ બનાવવામાં આવી રહી છે તેમાં પાયાની કામગીરીમાં ગેરરીતિઓ થઈ રહી છે, જેમાં એક ફૂટનું પાયાનું ખોદકામ કરી યોગ્ય પૂરણ વિના સીધું ચણતર કરી દેવામાં આવ્યું છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે દિવાલની કામગીરીને લઈ તાલુકા પંચાયત, બાંધકામ શાખા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સરકાર દ્વારા ફાળવવામાં આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટની ખુલ્લેઆમ ગેરરીતિ થઈ રહી છે. પઠામડા ગામમાં સ્મશાન ગૃહમાં બનાવવામાં આવેલી રહેલી દિવાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદોને લઈ ગામ લોકો અનેક સવાલો કરી રહ્યા છે અને દિવાલ માટે આવેલ લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી કોની રહેમ નજર હેઠળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની ઉચ્ચ કક્ષાએ ઊંડી તપાસ કરવામાં આવે તો તાલુકા પંચાયત હસ્તકના થયેલા કામોની મોટી પોલ ખુલી શકે તેવી સંભાવનાઓ છે. જો કે આ અંગે થરાદ તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી ચાલી રહી છે એ બાબતે મને હજુ સુધી ખસું ખબર નથી અને મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવતા તેમણે તલાટીઓ દ્વારા તપાસ કરવાનું જણાવ્યું હતું અને તમામ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી. પઠામડા ગામે સ્મશાન ભૂમિની અંદર કમ્પાઉન્ડ હોલનું કામ ચાલી રહ્યું છે, એની અંદર ખુલ્લેઆમ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ એક પાણીની પરબ બનાવી હતી એમાં પણ ભ્રષ્ટાચાર મોટા પાયે આવતો છે. અગાઉ પણ મેં જવાબદાર અધિકારીઓ તાલુકા પંચાયતની અંદર રજૂઆત કરી હતી મુખિકમાં કે અમે તપાસ કરીશું, પણ તપાસ થઈ નથી. થરાદ તાલુકાની અંદર અનેક ગામડાની અંદર પઠામડા ગામ જેવી રીતે તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે, પણ થરાદ તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિનીભગતના કારણે વિકાસના કામની અંદર અનેક જગ્યાએ આવો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો પઠામડા ગામમાં જે દિવાલનું કામ ચાલે છે એની અંદર તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે.